ਸਿੰਘ ਸੋਜਿਤਰਾ। ਨਾ ਕੋਈ ਰਾਜਕਾਰਣੀ, ਨਾ ਸ਼ਬਦੋ ਥੀ, ਨਾ ਕੋਈ ਲੇਖਕਨੀ ਕਵਿਤਾਓ ਥੀ, ਕਿ ਨਾ ਕੋਈ ਕਲਾਕਾਰਨੀ ਰਚਨਾ ਥਕੀ। ચરો તરમાં સિંહ સોજિત્રા એ નક્કર વિરાસત છે। સોજિત્રા અને સોજિત્રાવાસીઓએ ઇતિહાસના સ્મરણપટ પર એક આગવી પોતાની છાપ છોડેલ છે। ખમીરવંતા અને ગૌરવરૂપ પાટીદાર સમાજનું નગર એટલે સોજિત્રા। ઉચ્ચતમ હસ્તીઓની માતૃભૂમિ, સમૃદ્ધ વ્યાપાર, શૈક્ષણિક કેન્દ્રો, સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંગમ સમિયા ગુર્જર ધરા હંમેશા વિકસિત અને અગ્રેસર રહી છે। સોજિત્રા મધ્ય ગુજરાતના નડિયાદ ભાદરણ પશ્ચિમ રેલવેની લાઇન ઉપર વસેલ એક નગર છે। આ નગર હજુ પણ તેના ભવ્ય ભૂતકાળની સાક્ષી ધરાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે અહીંની સ્થાનિક કુંડ વાવ, મોગરાવ તળાવ અને ટાવર। અગિયારમી સદીમાં મોગલોના આક્રમણને કારણે પંજાબ પ્રદેશના ઘણા ખરા ખેડૂતો ભારતના પશ્ચિમી ભાગ એટલે ગુજરાતમાં આવીને વસ્યા હતા। તેમાંના ઘણા ખેડૂતો ચરોતરમાં આવીને વસ્યા હોવાના પુરાવા જોવા મળેલ છે। કાળક્રમે મોટી જમીનો ઉપર કબજો મેળવીને તેઓ પાટીદાર કહેવાયા। પાટીદાર શબ્દનો મૂળ શબ્દ એટલે પટ્ટીદાર, જેમાં પટ્ટીનો અર્થ છે જમીનનો પટ્ટો, અને વર્ષો વીતતા પટ્ટીદાર બની ગયું પાટીદાર। સોળમી સદીથી સોજિત્રાનો ઇતિહાસ જોવા મળે છે, જેની ઉપજાઉ ભૂમિ પર વીરાભાઈ અને તેમના પરિવારે કબજો મેળવ્યો હતો। જેસંગભાઈ પટેલ, જે વીરાભાઈના વંશના જ એક પરિવાર સભ્ય હતા, જેમણે પોતાની કુશળ કાર્યદક્ષતા તેમજ દૂરંદેશી વિચારધારા દ્વારા સોજિત્રાને વાણિજ્ય તેમજ વ્યાપાર ક્ષેત્રે આગળ ધપાવ્યું હતું, વેચવામાં આવી હતી। સદીઓથી આ નગરે મુગલ શાસન, બ્રિટિશ રાજ અને ગાયકવાડ શાસનની ચડતી પડતી જોઈ છે। આટલા વર્ષોમાં આ નગરનું સોજનપુર, સંજિત્રા, સોજત્યાપુર, સોજત્રો, સુસંત્રા અને સાજંત્યા જેવા કેટલાક નામોથી નામકરણ કરવામાં આવ્યું હતું। સમયાંતરે સોજિત્રા થયું। હાલ સોજિત્રા નગરમાં 2012ની વસ્તી ગણતરી મુજબ 15,000થી પણ વધારે વસ્તી છે। આ શહેર વસાહત માટે સુંદર આયોજન પૂરું પાડે છે અને એમાં સારી જીવનશૈલી માટેની જરૂરી બધી જ સુવિધાઓ, જેવી કે નગરપાલિકા ઓફિસ, શાળાઓ, પુસ્તકાલયો, ડેરી, હોસ્પિટલ, મંદિરો, મસ્જિદો, પોસ્ટ ઓફિસ, બેંકો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, શોપિંગ સેન્ટર, સિનેમા, તળાવ, પાણી અને ગટર વ્યવસ્થા, ખેતરો અને ઔદ્યોગિક વસાહત અસ્તિત્વ ધરાવે છે। સોજિત્રા નગર આયોજનનો એક આદર્શ નમૂનો હોય આર્કિટેક્ચર અને ઇજનેરી વિદ્યાર્થીઓને અભ્યાસાર્થે આકર્ષે છે।
સોજિત્રા તેની ઘોડાગાડીઓ માટે ખૂબ જ જાણીતું છે. લગ્ન પ્રસંગ અને ધાર્મિક શોભાયાત્રાઓ સોજિત્રાની બગ્ગી વિના પૂર્ણ નથી. સોજિત્રાવાળાની બગ્ગી તરીકે ઓળખાતી આ ઘોડાગાડીઓ નગર માટે ઘણા દાયકાઓથી ગૌરવપૂર્ણ રહી છે. સોજિત્રાનું કાપડ બજાર ભવ્ય બનારસી અને કાંજીવરમ સાડીઓના વેચાણ માટે પ્રસિદ્ધ છે. સોજિત્રાનો લસણીઓ, ચેવડો અને ગુંદર પાક જેવી ખાદ્ય વસ્તુઓ એમના અનન્ય સ્વાદ માટે જાણીતી છે. સોજિત્રાની મોટાભાગની વસ્તી ખેતીવાડી પર નિર્ભર છે. અહીંનો મુખ્ય પાક છે તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, કેળા, ટામેટા અને અન્ય શાકભાજી. ખેતી ઉપરાંત લોકો અહીં કૌશલ્ય આધારિત વ્યવસાયો પણ કરે છે. ઘણા દાયકાઓથી સોજિત્રા શૈક્ષણિક કેન્દ્રોનું મથક રહ્યું છે. નગર, બાલ મંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે સજ્જ છે, જે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડે છે. ગાયકવાડના શાસન હેઠળ સોજિત્રા એક મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર બન્યું હતું. એમએમ હાઈસ્કૂલ, જેની સ્થાપના ઈસવીસન 1878માં થઈ હતી, એ શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંની એક છે. સોજિત્રામાં એક સાર્વજનિક પુસ્તકાલય છે, જે 125 વર્ષ કરતા પણ જૂનું છે. મહિલાઓ માટેનું અલગ સાર્વજનિક પુસ્તકાલય 84 વર્ષ કરતા પણ વધારે જૂનું છે. આ પુસ્તકાલય સંચાલિત બાલ પુસ્તકાલય તેમજ સીવણ વર્ગ ચાલે છે. કન્યાઓ માટે અલગ શ્રીમતી હસમુખબેન જગુભાઈ પટેલ કન્યાશાળા પણ છે. આજે જ્યારે લોકો કન્યાઓના હક અને ભણતરની વાત કરે છે, ત્યારે સોજિત્રા દાયકાઓથી કન્યાઓ અને મહિલાઓ માટે ખાસ અલગ શાળાઓ અને પુસ્તકાલયો ધરાવે છે. આ નગરમાં આઈટીઆઈ સંસ્થા પણ છે, જેમાં આધુનિક કમ્પ્યુટરાઇઝ ટેકનોલોજી દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝને લગતું શિક્ષણ આપવામાં આવે છે.
અહીંયા આવેલ મૂક બધિર શાળા બહેરા મૂંગા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપે છે. સુજિત્રા તેના આધ્યાત્મિક વારસામાં પણ મોખરે છે, જેમાં ત્યાંના અસંખ્ય મંદિરો તેની સાક્ષી પૂરે છે, જેમાં વૈષ્ણવ મંદિર, જૈન દેરાસરો, સ્વામિનારાયણ મંદિરો અને મસ્જિદો છે. સોલંકી વંશના કુળદેવી ક્ષેમ કલ્યાણી માતાજીનું મંદિર 1000 વર્ષથી પણ પુરાણું છે. અંબા માતાનું મંદિર, વેરાઈ માતાનું મંદિર, શાસનદેવી માતાનું મંદિર, કાળકા માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, કહાનદાસ ધનજીના અન્નપૂર્ણા માતાજીનું મંદિર, સંત મંદિર અને વૈષ્ણવોનું હવેલી મંદિર એવા અન્ય ઘણા મંદિરો સુજિત્રાના લોકો માટે ભાવ અને ભક્તિના ધામ છે. સ્વામિનારાયણમાં વિશ્વાસ ધરાવતા લોકો માટે BAPS અને વડતાલ સ્વામિનારાયણ મંદિર છે. જૈનોના શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોના દેરાસરો પણ સુજિત્રામાં જોવા મળે છે. મુસ્લિમ સમુદાયની દૈનિક ધાર્મિક વિધિઓ માટે જુમ્મા મસ્જિદ અને અન્ય મસ્જિદો પણ સ્થિત છે. અલગ અલગ ધર્મ અને જાતિના લોકો હંમેશા અહીંયા સંપથી રહ્યા છે અને આજ સુજિત્રાની એક વિશેષતા રહી છે. દિવાળી, ઉત્તરાયણ, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, ઈદ જેવા તમામ મુખ્ય તહેવારો સુજિત્રામાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંપરાગત દર વર્ષે ભાદરવા મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે, જે આસપાસના ગ્રામજનોને પણ આકર્ષે છે. ની સાલમાં સ્થાપિત સીસી પટેલ સાર્વજનિક હોસ્પિટલ અનેક વિશેષતાઓ ધરાવતી હોસ્પિટલ છે, જે ફિઝિયોથેરપી, ગાયનેકોલોજી, ડેન્ટલ સર્જરી, ઓપ્થેલ્મોલોજી અને તબીબી સારવાર માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે. હાઉસિંગ ક્વોટર્સ સાથે સુસજ્જ આ હોસ્પિટલ ઓછા દરે તમામ લોકો માટે તબીબી સેવાઓ પૂરી પાડે છે.
સહકારી બેંકનું ઉદ્ભવ સ્થાન સોજિત્રા જ છે, કારણ કે ગુજરાતમાં સૌ પ્રથમ સહકારી ક્ષેત્રે બેન્કિંગમાં પહેલ પણ અહીંથી જ કરવામાં આવી હતી. આર્થિક વિકાસના કેન્દ્ર સોજિત્રામાં વિવિધ સહકારી અને પબ્લિક સેક્ટરની બેન્કો કાર્યરત છે. સોજિત્રાનગરે ઘણી મહાન અને નામાંકિત હસ્તીઓ આપી છે, જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નામના મેળવી છે. શૈક્ષણિક, રાજકારણ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, આર્કિટેક્ચર અને અન્ય વિવિધ સ્તરે નામના મેળવી સોજિત્રાના મહાન લોકોએ તેમની જન્મભૂમિનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સોજિત્રાનગર વતન છે પાટીદાર સમાજના ઘણા બધા બિનરહેવાસી ગુજરાતીઓનું. આ લોકોએ વિદેશમાં આગવી ઓળખ ઊભી કરી છે અને નગર અને સમુદાય માટે ઉચ્ચ આધાર મેળવ્યો છે. યુકેનું સોજિત્રા સમાજ હોસ્પિટલો, મંદિરો, શાળાઓ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેની નાણાકીય મદદ માટે અત્યંત સક્રિય રહ્યું.